विदेशी पक्षी दरिया किनारानी शोभा मनाय छे, परंतु वातावरणनी अनीति अने ग्लोबल वोर्मिंगनी असर पक्षीओ पर पण पड़ी रही छे। नवसारी जिल्लाना जलालपुर तालुकाना दांडी विभागमां चारोनी संख्यामां आवता पक्षीओनी संख्यामां ग्लोबल वोर्मिंगने कारणे 70% जेटलो घटाडो नोंधाता पक्षी प्रेमीओमां निराशानुं मोજું ફરી વળ્યું છે। नवसारी जिल्लानो 52 किलोमीटरनो दरिया किनारो उभराट अने दांडी जेवा रळियामणा दरिया किनाराने कारणे सहेलाणीओ माटे आकर्षणनुं केन्द्र बन्युं छे। आ साथे साथे विदेशी पक्षीओ माटे पण शियाळानी ऋतुमां पहेलवानुं स्थळ बन्युं छे, परंतु ग्लोबल वोर्मिंगनी माठी असर पक्षीओ पर पण वर्ताई रही छे। वातावरणमां अनिच्छनीय ફેરફારોને કારણે વિદેશથી આવતા પક્ષીઓમાં 70% જેટલો ઘટાડો નોંધાયો છે। દર વર્ષે વિદેશથી આવતા ફ્લેમિંગો, બ્લેક ઈગલ તથા અન્ય 80થી વધુ પ્રજાતિના પક્ષીઓ દરિયા કિનારે આવતા હતા। કુલ 70,000થી વધુ પક્ષીઓ દર વર્ષે આવતા હતા, પરંતુ વાતાવરણની માઠી અસર પક્ષીઓ પર પણ પડી છે। હાલ 30% જેટલા જ પક્ષીઓ દરિયા કિનારા પર આવી રહ્યા છે। દરિયા કિનારે ઘટી રહેલી વિદેશી પક્ષીઓની સંખ્યાને કારણે પર્યાવરણ અને પક્ષી પ્રેમીઓમાં નિરાશા જોવા મળી રહી છે। વર્ષોથી નવસારી જિલ્લાના દરિયા કિનારે મહેમાન બની અને આવતા પક્ષીઓ નવસારી જિલ્લાના પક્ષી પ્રેમીઓ માટે નવલું નજરાણું બન્યા હતા। જિલ્લાના જલાલપુર તાલુકાના સુલતાનપુર આઠ દાંડી જેવા દરિયા કિનારાના ખાંચણ વિસ્તારમાં પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હતા અને એ વિસ્તારને બોર્ડ સેન્ચ્યુરી તરીકે વિકસાવવામાં આવે તેવી વન વિભાગ દ્વારા પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા હતા। બદલાતા રહેતા વાતાવરણ અને પક્ષીઓને અનુરૂપ વાતાવરણ ન મળતા છેલ્લા 2 વર્ષથી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। તેવા સમયે નવસારીના પક્ષી પ્રેમીઓ વિદેશી પક્ષીઓ ક્યારે નવસારીના મહેમાન બનશે અને ફરીથી પક્ષીઓ માટે યોગ્ય અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેની રાહ જોઈને બેઠા છે। સૌ પ્રથમ તો આપણે સમજવાની જરૂર છે કે આ પક્ષીઓનું સ્થળાંતર કેમ થાય છે। માઇગ્રેશન એટલે સ્થળાંતર જે છે, આખા વિશ્વના જે કંઈ પણ સ્પીસીસ છે એ બધી જ સ્પીસીસ પોતાના ખોરાક માટે, સંબંધન એટલે બ્રિડિંગ માટે, અને એક્સ્ટ્રીમ ક્લાઇમેટિક કન્ડિશન જે આકરી પરિસ્થિતિ હોય, શિયાળો ઉત્તર ધ્રુવની અંદર ખૂબ જ આકરો હોય છે એટલે એ શિયાળો એ ત્યાં સહન ન કરી શકે અને અહીંયા આવી અને ખોરાક મળીને બ્રિડિંગ મળી રહે એટલા માટે કરે છે। ઘણા વર્ષો પહેલાં 15-20 વર્ષ પહેલાં અહીંયા નવસારી આજુબાજુના જે વિસ્તારો છે, ખાસ કરીને સુલતાનપુર છે, નાની કકરાડ છે, દાંડી આજુબાજુનો વિસ્તાર છે, એ વિસ્તારોમાં અઢળક હજારોની સંખ્યામાં પક્ષીઓ આવતા હતા। મેં જાતે પેલિકન્સ અને ફ્લેમિંગોઝ અને ટર્ન્સ ને ટીલ્સ ને એવા બધા ખૂબ પક્ષીઓ, હજારોની સંખ્યામાં પક્ષીઓ જોયેલા છે। છેલ્લા 5-6 વર્ષ પહેલાંની પણ જો વાત કરીએ તો 2014ની અંદર અમે એક સર્વે કર્યો હતો, એમાં અમને 71 પ્રજાતિના 5,000 પક્ષીઓ જોવા મળ્યા હતા। પણ હાલની પરિસ્થિતિ એવી છે કે આ વિસ્તારોની અંદર જે પાણીની જરૂરિયાત છે, જે જલપ્લાવિત વિસ્તાર વેટલેન્ડની અંદર 15-45 સેન્ટીમીટરનું પાણી જોઈએ, એ પાણી અત્યારે લાંબા સમય સુધી સંગ્રહિત રહેતું નથી એટલે આ પક્ષીઓ અહીંયા અસ્તિત્વમાં આપણને જોવા મળતા નથી। એ પક્ષીઓ માઇગ્રેટ બીજી જગ્યાએ થાય છે, બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ અને પોતાનું જીવન જે છે એ નિર્વાહ ચલાવે છે। મારું નામ શૈલેષ પટેલ છે, હું એનિમલ સેવિંગ સોસાયટી નવસારીમાં ઘણા વર્ષોથી પક્ષીઓ પર અને વાઇલ્ડલાઈફ પર કામ કરું છું। આજે આપણો એક બધાનો જ એક પ્રશ્ન છે કે નવસારી જિલ્લાની અંદર આવતા વિદેશી પક્ષીઓ ગુજરાતના ઘણા સ્થળે જોવા મળે છે, પરંતુ નવસારી જિલ્લાની અંદર આપણા દરિયાકાંઠો છે અહીંયા ટોળાને ટોળા જોવા મળતા હતા। કોમન ક્રેન, બ્લેક આઈબીસ આ બધા ટોળા જોવા મળતા હતા, આજે દિવસે દિવસે એમ કે ઓછા થવા માંડ્યા છે। એનું એક જ કારણ શું હશે તો ક્લાઇમેટ ચેન્જ અને વાતાવરણની અંદર આવેલો પલટો એનું મુખ્ય કારણ હોઈ શકે। બીજું કે દરિયાનું ધોવાણ આજે વધી રહ્યું છે અને જે વિદેશી પક્ષીઓ આવતા અને જ્યાં એનો રહેવાસ હતો અને જ્યાં એમને ખાવાનું મળતું એ જગ્યા ઉપર આજે દબાણ વધી રહ્યા છે અને એમની જગ્યા પણ ઓછી થઈ રહી છે અને આ વાતાવરણના કારણે એના એમ કે હોય છે કે વર્તનની અંદર પણ બદલાવ આવ્યો છે અને એનું મુખ્ય કારણ એક જ હોઈ શકે કે વાતાવરણ ચેન્જ એના કારણે આ પક્ષીઓનો આજે ઘટ જોવા મળી રહી છે નવસારી જિલ્લાની અંદર।